Great morning to all of you. Today we are going to discuss about difference between first angle projection method and third angle projection method. तो orthographic draw करते वक्त दो टाइप के मेथड में आप यूज करता है either first angle या तो फिर third angle projection method. अगर आपने डिटेल लेक्चर बनावेलो छे ऑर्थोग्राफिक प्रोजेक्शन ऊपर एना कॉन्सेप्ट ऊपर तो तमे डिस्क्रिप्शन बॉक्स पर जाइने त्यां लिंक मेळवीने ए लेक्चर अटेम्प्ट करी शको छो. सो आजना लेक्चर में जस्ट आपणे डिफरेंस ऊपर डिस्कशन करवा जई रही छे. तो नाम के छे फर्स्ट एंगल दैट मींस वो से ऑब्जेक्ट लाइज ऑन फर्स्ट क्वाड्रेंट. ऑब्जेक्ट लाइज ऑन फर्स्ट क्वाड्रेंट. कर क्वाड्रेंट में ऑब्जेक्ट हसे फर्स्ट क्वाड्रेंट में. फॉर एग्जांपल थर्ड क्वाड्रेंट. क्या क्वाड्रेंट में से थर्ड क्वाड्रेंट में. फॉर एग्जांपल आपका ऑब्जेक्ट आ रीते थर्ड क्वाड्रेंट में से. ओके चलो आना ध्यान दीजिए फर्स्ट एंगल प्रोजेक्शन मेथड के अंदर શું થતો છે. ઓબ્ઝર્વર અહીંયા છે કે છે ઓબ્ઝર્વર અહીંયા ઓબ્ઝર્વર પછી શું આવે છે ઓબ્જેક્ટ પછી શું આવે છે પ્લેન. So that means first angle projection method ની અંદર શું હશે. પહેલા આવશે ઓબ્ઝર્વર પછી આવશે ઓબ્જેક્ટ અને પછી આવશે પ્લેન. That means ઓબ્જેક્ટ લાઈઝ ઓન બિટવીન પ્લેન એન્ડ ઓબ્ઝર્વર. ઓબ્ઝર્વર અને પ્લેન ની વચ્ચે શું હશે ઓબ્જેક્ટ. કયા ક્વાડ્રન્ટ ની અંદર ફર્સ્ટ એટલે કે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ ની અંદર. થર્ડ એંગલ ના અંદર શું થતું હશે. ફોર એક્ઝામ્પલ ઓબ્ઝર્વર અહીંયા છે આઈધર અહીંયા છે તો શું હશે ઓબ્ઝર્વર પ્લેન ઓબ્જેક્ટ. શું આવ્યું પહેલા આવશે ઓબ્ઝર્વર પછી આવશે પ્લેન અને પછી આવશે ઓબ્જેક્ટ. આ થયું થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડ ની અંદર. ચલો હવે થોડી ડિટેલમાં જઈએ તો ડિસ્કસ કરીએ એ પ્રમાણે અહીંયાથી આપણે ઓબ્ઝર્વર જોઈએ તો ફ્રન્ટ વ્યૂ આપણે બનશે વર્ટિકલ પ્લેન પર. टॉप व्यू क्या बन से हॉरिजॉन्टल प्लेन पर. अबे आपना हॉरिजॉन्टल प्लेन में आपने रोटेट करी थी क्लॉकवाइज डायरेक्शन में 90 डिग्री तो शू थसे टॉप व्यू क्या होसे नीचे फ्रंट व्यू क्या होसे ऊपर. तो एज पर फर्स्ट एंगल प्रोजेक्शन मेथड शू थसे फ्रंट व्यू आवसे अबो द रेफरेंस लाइन टॉप व्यू आवसे बिलो द रेफरेंस लाइन. વધારે ડિટેલ માં જઈએ તો लेफ्ट हैंड साइड ऊपर से क्या होसे राइट साइड और राइट हैंड साइड ऊ लेफ्ट साइड. आ વધારે ડિટેલ માં જો સમજો તો ઓલરેડી મેં તમને કહ્યું એ પ્રમાણે ઓલરેડી ડિટેલ લેક્ચર બનાવેલો છે જ્યાં તમને આ બધી વસ્તુ વધારે ડિટેલ માં ખબર પડશે. તો આ ફોર્મેટ રહી ગયું ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ. ચલો હવે થર્ડ એંગલ પ્રોજેક્શન માં જોઈએ તો એનાથી બધું રિવર્સ હશે. ટોપ વ્યૂ ક્યાં આવશે ઉપર ફ્રન્ટ વ્યૂ નીચે રાઈટ સાઈડ પર રાઈટ હેન્ડ સાઈડ વ્યૂ અને લેફ્ટ સાઈડ પર લેફ્ટ હેન્ડ સાઈડ. ફોર એક્ઝામ્પલ અહીંયાની જોઈએ આનો ટોપ વ્યૂ બનશે અહીંયા ફ્રન્ટ વ્યૂ બનશે અહીંયા. હવે જો આપણે રોટેટ કરીએ હોરિઝોન્ટલ પ્લેન ક્યાં જશે ઉપર. ધેટ મીન્સ ટોપ વ્યૂ ક્યાં આવી ગયો ઉપર ફ્રન્ટ વ્યૂ ક્યાં આવી ગયો નીચે. ટોપ વ્યૂ અબોવ ધ રેફરન્સ લાઈન ફ્રન્ટ વ્યૂ બિલો ધ રેફરન્સ લાઈન. હવે આ જે ફ્રન્ટ વ્યૂ છે એને બીજી ભાષામાં એટલે કે બીજી લેંગ્વેજમાં એલિવેશન પણ બોલાય છે. શું બોલાય એલિવેશન. ટોપ વ્યૂ ને શું બોલાય પ્લાન. લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ રાઈટ હેન્ડ સાઈડ વ્યૂ સેમ રાઈટ કરી લઉં છું. અહીંયા ફ્રન્ટ વ્યૂ એટલે બીજી ભાષામાં શું બોલાશે એને એલિવેશન અને ટોપ વ્યૂ બીજી ભાષામાં શું બોલાશે પ્લાન. ઓકે ચલો આનાથી આગળ જઈએ. આ શું થઈ ગયું બંનેનું ફોર્મેટ થઈ ગયું ફર્સ્ટ એંગલ એન્ડ થર્ડ એંગલ. ચલો આનાથી આગળ જશું તો સિમ્બોલ ની વાત કરી. ફર્સ્ટ એંગલ નો સિમ્બોલ કઈ આ ટાઈપનો આવશે. અહીંયા આવશે સેન્ટર લાઈન અહીંયા આવશે સર્કલ એટલે કે આપણો ફર્સ્ટ ટર્મ નું સ્મોલ સર્કલ અને ફર્સ્ટ ટર્મ નું લાર્જ સર્કલ.
That is what called symbol of first angle projection. So now side to third angle projection no symbol ke bawah se. So first term of front view and circle our side also come. Small circle and large circle. सिंबल दई गो थर्ड एंगल प्रोजेक्शन मेथड लास्ट टॉपिक जो है तो फर्स्ट एंगल प्रोजेक्शन मेथड जो है क्या कई जगह वधारे यूज थाय छे तो मोस्ट ऑफ लाइक यूरोपियन कंट्री और आपड़ा इंडिया में पण आपणे सौथी वधारे यूज करता होय तो ये कयो छे फर्स्ट एंगल प्रोजेक्शन मेथड એટલે કે फर्स्ट एंगल प्रोजेक्शन मेथड ने आपणे प्रेफर वधारे करीए छीए ज्यारे थर्ड एंगल प्रोजेक्शन मेथड कई जगह वधारे यूज थाय छे फॉर एग्जांपल यूएसए यूनाइटेड स्टेट ऑफ अमेरिका यूके तो ए साइड ये लोग वो थर्ड एंगल प्रोजेक्शन मेथड ने વધારે પ્રિફર કરતા હોય છે તો આ થઈ ગયો ઓર યુ એટલે કે ડિફરન્સ બિટવીન ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ અને થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડ સો આશા રાખું છું કે આ લેક્ચર તમને ખ્યાલ આવી ગયો છે અને ઓર યુ એટલે કે ડિફરન્સ તમને ખબર પડી ગઈ તેમ છતાં જો કોઈ ડિફિકલ્ટી યાર ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જઈને કમેન્ટ કરી શકો છો સો આજનો આ લેક્ચર અટેન્ડ કરવા માટે થેન્ક યુ સો મચ ધન્યવાદ જય